સમગ્ર વિશ્વ આજે કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોનથી ફફડી રહ્યું છે ત્યારે સૌ કોઈનો સવાલ છે કે શું આ નવા વેરિયન્ટથી કોઈ મોત નોંધાયું છે કારણ કે કહેવાય છે કે આ વેરિયન્ટ ઘણી ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે અને કહેવાય છે કે આ વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિ લગભગ 35 લોકોને સંક્રમિત કરી શકે છે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે સમગ્ર વિશ્વમાં ગભરાહટનો માહોલ છે WHOએ શુક્રવારે કહ્યું હતું કે અત્યાર સુધી 38 દેશોમાં ઓમિક્રોન વેરિયન્ટની શોધ થઈ છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ દેશમાં આ વેરિયન્ટથી મૃત્યુ થયું નથી WHOએ કહ્યું કે ઓમિક્રોન કેટલું ચેપી છે અને તે કેટલી ગંભીર રીતે બીમાર પાડે છે અને હાલની રસીઓ તેના પર અસર કરશે કેમ તે શોધવામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે ઓમિક્રોન વેરિયન્ટના કેસોની પુષ્ટિ કરવા માટે US અને ઓસ્ટ્રેલિયા નવનીતમ દેશો છે WHOએ ચેતવણી આપી છે કે નવો વેરિયન્ટ કેટલો ચેપી છે તે વધુ ગંભીર રોગનું કારણ બને છે કે કેમ અને તેની સામે કેટલી અસરકારક સારવાર અને રસીઓ છે તે નક્કી કરવામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે ઓમિક્રોન વેરિયન્ટ અમેરિકાના ઘણા રાજ્યોમાં ફેલાયેલું છે કેલિફોર્નિયામાં પ્રથમ જાણીતા કેસની જાણ થયાના એક દિવસ પછી તપાસમાં જાણવા મળ્યું કે ઓમિક્રોન ન્યુયોર્ક સિટીમાં ઓછામાં ઓછા 5 લોકોને તેમજ મિનેસોટામાં 1 વ્યક્તિને ચેપ લાગ્યો હતો